નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કેયુર ગોહેલ. આજે 9મું ધોરણનો યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ શરૂ કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, પાઠ ખૂબ જ અગત્યનો છે. આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પાઠમાંથી ખૂબ જ પ્રશ્નો પૂછાય છે. ડેન્ટલ હેલ્થનો અર્થ થાય છે દાંતનું સ્વાસ્થ્ય. અત્યારે આપણે જે એક સરસ મજાનું ચિત્ર જોઈ રહ્યા છીએ એ વ્યક્તિના મોઢાનું દાંતનું ચિત્ર છે. અહીં ચાર અંગ્રેજી શબ્દો સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. આ ચારેય શબ્દો પાઠની અંદર અવારનવાર રિપીટ થાય છે, એટલે એ સમયે આપણે અંગ્રેજી નામનો જ ઉલ્લેખ કરીશું. પણ એનો ગુજરાતી અર્થ શું થાય એ હું તમને હાલ અત્યારે જણાવી દઉં છું. કેનાઇન શબ્દનો અર્થ સૌથી પહેલાં તો જોઈ લઈએ. કેનાઇનનો અર્થ થાય છે અણીવાળા અથવા તો તીક્ષ્ણ દાંત. અણીવાળા તીક્ષ્ણ દાંત, અને એને કૂતરાના દાંત પણ કહી શકીએ. એટલે કે જે બે મોટા ઉપર અને બે નીચે દાંત હોય છે, જેનાથી દરેક પશુ હિંસક પશુનું સ્વરૂપ વિકરાળ દેખાય, એને કેનાઇન કહેવાય છે. એની નીચે જોઈએ મોલાર્સ. મોલાર્સનો અર્થ થાય છે દાઢ, જેની મદદથી વ્યક્તિ ચાવી શકે છે, એટલે એને ચાવવાની દાઢ અથવા તો ચપટી દાઢ પણ કહી શકાય. આગળ નીચે જોઈએ ઇન્સિઝર્સ, એટલે આગળના દાંત, અથવા તો એને આપણી સાદી સમજણ ભાષામાં કેવું હોય તો કે ભાઈ, જેની મદદથી આપણે કોઈ વસ્તુ પદાર્થને બટકું ભરીએ અથવા તો તોડવાનું હોય એને ઇન્સિઝર કહી શકાય. ત્યારબાદ સૌથી ઉપર આપ્યું છે પ્રીમોલાર્સ. પ્રીમોલાર્સનો અર્થ થાય છે આગળની દાઢ અથવા તો ઉપરની દાઢ. દાઢ નીચે પણ હોય છે અને ઉપર પણ હોય છે. આ પ્રીમોલાર્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આ શબ્દો જ્યારે જ્યારે પણ આવશે ત્યારે ત્યારે આપણે તેનો ઉપયોગ અંગ્રેજી શબ્દ તરીકે જ લઈશું. હવે સમજીએ પાઠ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાટ્યાત્મક રજૂઆત દ્વારા આપણે પાઠને સમજવાનો છે, જેની અંદર સોનિયા અને એક ડૉક્ટરની જે વાતચીત છે એ આપણા માટે ખૂબ જ અગત્યની બની રહેશે. તો શરૂ કરીએ છીએ યુનિટ નંબર 2. સોનિયા હેડ અ સિવિયર ટૂથ એક. ખાસ વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલી મારી વિનંતી છે કે ભાઈ, સોનિયાના સ્પેલિંગમાં ક્યાંય વાય આવતો નથી, એટલે જ્યારે પણ જવાબ લખે છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે વાય લખી અને માર્ક કપાવવાની નિશાની આપતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં ક્યાંય વાયનો ઉલ્લેખ છે જ નહીં, એટલે આનો અર્થ સોનિયા. બરાબર, આપણે ભલે સોનિયા બોલીએ પણ વાયનો સ્પેલિંગ અથવા તો વાય લખવાનો નથી. સોનિયા હેડ અ સિવિયર ટૂથ એક. ટૂથ એકનો અર્થ થાય છે દાંતનો દુખાવો. સોનિયાને તીવ્ર દાંતનો દુખાવો હતો. સિવિયરનો અર્થ થાય અતિશય, ખૂબ જ, અનહદ. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે કંઈ પણ વસ્તુ ખાઈ શકતી ન હતી કે શાળાએ પણ જઈ શકતી ન હતી. જ્યારે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુઃખ હોય ને ત્યારે વ્યક્તિની હાલત આવી જ કંઈક હોય છે. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલસો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ, વિદ્યાર્થી મિત્રો, ડ્યુ ટુનો અર્થ થાય છે કારણ કે અથવા તો ને કારણે. કોના કારણે? પેઇન. પેઇન એટલે દુખાવો. દુખાવાના કારણે ઘરે બેસીને અભ્યાસ પણ અશક્ય હતો, એટલે કે ઘરે બેસીને પણ એ ભણી શકતી ન હતી કે વાંચી શકતી ન હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલસો. આ ઉપરાંત તે સૂઈ શકવામાં પણ, નોટ એબલ એટલે સક્ષમ ન હોવું અથવા તો અક્ષમ હોવું, એ સૂઈ પણ શકતી ન હતી, એટલે એટલો ભયંકર દાંત દુખાવો એને હતો. હવે સોનિયા સેઝ, ઓ માં, ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલનો અર્થ થાય છે અસહનીય. અરે માં, ખૂબ જ અસહનીય દુખાવો છે. હવે અવતરણ ચિહ્નની અંદર કોઈક વિધાન બોલે છે. શું બોલે છે? તો કે ભાઈ, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ પડશે. મસ્ટ શબ્દ છે એ ફરજિયાત દેખાડે છે. હવે આ વિધાન કોણ બોલે છે? તો કે ભાઈ, સેઈડ હર અંકલ અશોકભાઈ. તેના અંકલ અશોકભાઈ આ વિધાન બોલે છે કે તો હવે આપણે દવાખાને જવું જ પડશે. ધ સેમ ઇવનિંગ, એ જ સાંજે. ધ સેમ શબ્દનો અર્થ થશે એ જ સાંજે. જે દિવસે અથવા તો જે
સવારે એને દુખાવો હતો એ જ દિવસની સાંજના સમયે દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તેઓ દાંતના દવાખાના અને એ પણ કોનું ડૉક્ટર શર્માના દાંતના દવાખાનામાં ગયા હતા. ડૉક્ટર બંશી શર્મા, વિદ્યાર્થી મિત્રો નામ આવ્યું છે અહીંયા, શર્માનું નામ શું છે તો કે ભાઈ બંશી, એટલે કે આ કોઈક લેડી ડૉક્ટર છે. ડૉક્ટર બંશી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. આ ડૉક્ટર બંશી શર્મા કેવા હતા? એકદમ યુવાન, અને કોમ્પિટન્ટનો અર્થ થાય છે હોશિયાર, હોશિયાર ડૉક્ટર હતા. ડૉક્ટર શર્મા સઈડ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? કેમ છે દીકરી, કેમ છે બેન, વોટ્સ ધ મેટર વિથ યુ? તને શું થઈ છે? સોનિયા, પણ કાઉન્સમાં એની પરિસ્થિતિ આપણને આપી છે, વિથ ડિફિકલ્ટી. ડિફિકલ્ટીનો અર્થ થાય છે મુશ્કેલીથી, મુશ્કેલી સાથે, એટલે કે બોલી શકાતું નથી પણ છતાંય એ જવાબ આપે છે. કેવી રીતના? તો કે ભાઈ જુઓ, આપે છે તને, ઓ માં આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. અરે રે ડૉક્ટર સાહેબ, અથવા ડૉક્ટર બેન, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. ટેરિબલ એટલે ભયંકર, મને ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા સઈડ, શર્મા ડૉક્ટરે શું કહ્યું? આઈ કેન સી, હું જોઈ શકું છું, લેટ મી ચેક ઇટ. હવે તું મને તપાસ કરવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ, આ ખુરશી ઉપર તું બેસી જા, મહેરબાની કરીને ખુરશી પર બેસી જા. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. હવે આખી પરિસ્થિતિ આપણને કાઉન્સમાં સૂચવે છે કે હવે શું થાય છે. તો કે ભાઈ સોનિયા છે એ દાંતની ખુરશી ઉપર બેસે છે. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, અને ડૉક્ટર છે એ એના માથા ઉપર એક લાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સાઈડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. શું કહે છે? હવે તું તારું મોઢું ખોલ અને આ એ રીતના ઉચ્ચાર સાથે ઓપન કર, મોઢું ખોલ. સોનિયા કાઉન્સમાં આખી પ્રોસેસ, પ્રક્રિયા આપણને સમજાવે છે. ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી. શું કહે છે? પોતાનું મોઢું લિટલ બિટ એટલે જરાક, થોડુંક તો સહેજ, ધીમેકથી ખોલે છે. આ પણ જેવું ખોલે છે ત્યાં જ એનાથી ચીસ પડાઈ જાય છે કે આ, સોરી ડૉક્ટર, માફ કરજો, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. આનાથી વધારે હું મોઢું ખોલી શકીશ નહીં, આનાથી વધારે પહોળું મોઢું મારાથી ખુલશે નહીં, કારણ કે એને શું હતું? દાંતનો દુખાવો હતો. ડૉક્ટર શર્મા કહે છે, ધેટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. હવે કાઉન્સમાં ફરી વખત આપણને સમજાય છે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. એક મિરર, નાનકડો એવો અરીસો, બરાબર છે, આ ડૉક્ટરના સાધનો છે વિદ્યાર્થી મિત્રો. મૂવિંગ ધ માઉથ મિરર, એ માઉથ મિરરને મૂવિંગ એટલે કે ફેરવવું, એના દાંતની અંદર ફેરવે છે. એન્ડ ધી પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, અને પ્રોબ એ પણ એક ડૉક્ટરનું સાધન થયું, એ પણ સોનિયાના મોઢામાં ફેરવે છે. આઈ કેન સી, હા હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ, હું એક કાળો ડાઘ અથવા તો એક પોલાણ જોઈ શકું છું. ઓન વન ઓફ યોર ફ્રી મોલાર્સ, તારી આગળની દાઢ પાસે હું એક કાળો પોલાણ અથવા તો કાળા રંગનું છિદ્ર જોઈ શકું છું. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, ત્યાં સીમ્સ એટલે લાગવું અથવા તો દેખાવું, ત્યાં કેવિટી જેવું દેખાય છે. હવે કેવિટીનો અર્થ શું થાય છે? તો કેવિટીને ગુજરાતીમાં પોલાણ કહેવાય છે, એટલે કે જ્યારે દાંત સડી જાય છે તો એટલો ભાગ કાળો પડી જાય છે, ખાડો પડી જતો હોય છે, અને એના કારણે ભયંકર દુખાવો થાય છે, એને અંગ્રેજીમાં કેવિટી કહેવાય છે. અશોકભાઈ, એનો અર્થ એમ કે સાથે અશોકભાઈ અને અંકલ પણ આવેલા હતા, એ પણ એની સાથે ગયા હતા, પણ કાઉન્સમાં કીધું છે સ્ટાર્ટલ્ડ, સ્ટાર્ટલ્ડ એટલે કે આશ્ચર્ય સાથે, અચરજ સાથે. અ કેવિટી, દાંતમાં છિદ્ર. ડૉક્ટર શર્મા, યસ, હા અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા કેવિટી છે, દાંતમાં કાણું પડી ગયું છે, દાંતમાં પોલાણ પડી ગયું છે. એન્ડ ક્વાઇટ અ બિગ વન, અને નાનું મોટું નહીં, ક્વાઇટ અ બિગ વન, ઘણું મોટું થઈ ગયું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. પ્રિસ્ક્રાઇબિંગ એટલે લખી આપવું. આજે હું તમને કેટલીક દવા લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો,
સબસાઇડ એટલે ઓછું થવું અથવા તો ઘટી જવું. અને આ દવા લેવાથી આવતીકાલ સુધીમાં તમારો દુખાવો છે એ ઓછો થઈ જશે, ઘટી જશે. ઓનલી દેન, અને ત્યાર પછીથી જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર એટલે બાકીની, બાકીની ટ્રીટમેન્ટ એટલે સારવાર, અને ત્યાર પછી જ બાકીની સારવાર શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? તો શું આવતીકાલે ફરી વખત તમે આવી શકશો? અશોકભાઈ સાઈડ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઉટ ઓફ સ્ટેશનનો અર્થ થાય છે બહાર ગામ હોવું. આવતીકાલે તો હું બહાર ગામ જઈશ અથવા તો બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા સાઈડ, વેલ કાંઈ વાંધો નહીં, સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી પણ આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ, તે એક બહાદુર છોકરી છે. સોનિયા સેડ, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. આઈ અને ડબલ એલ પણ એપોસ્ટ્રોફી, એનો અર્થ થાય છે આઈ વિલ. ડબલ એલ જ્યારે આવે એનો અર્થ શું થાય, ડબલ્યુ અને આઈનો અહીં લોપ કરવામાં આવ્યો છે. હા ડૉક્ટર, આઈ વિલ હેવ ડુ, સોરી આઈ વિલ હેવ ટુ, જેનો અર્થ શું થાય છે, હા ડૉક્ટર હું આવતીકાલે અહીં આવી જઈશ. હવે આ પ્રથમ દૃશ્ય છે એ અહીં પૂરું થાય છે. હવે બીજા દૃશ્યમાં શું આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, સતત તમે તમારો અભ્યાસ કાર્ય છે એ શરૂ રાખજો. નમસ્તે.